હેલો સ્ટુડન્ટ્સ કેમ છો બધા મજામાં ને તો આજે આપણે ભણીશું અંગ્રેજી તો સૌપ્રથમ બધા છે તમારે ઇંગ્લિશની જે બુક્સ છે એ કાઢી અને પેજ નંબર કેટલામું પેજ આપણે પહોંચ્યા છીએ તો કે ફોર્ટી ટુ કેટલામું પેઝ ફોર્ટી ટુ નંબરનું પેજ બધા ખોલી લેશે ગઈકાલે આપણે લેક્ચરમાં ફોર્ટી વન નંબરનું પેજ છે એ કમ્પ્લીટ કર્યું છે આજે આપણે કરીશું ફોર્ટી ટુ નંબરનું પેજ હવે નવમું વાક્ય અને દસમું વાક્ય ગઈકાલે આપણે આઠ વાક્ય છે એ ફોર્ટી વન નંબરના પેજ ઉપર કમ્પ્લીટ કર્યા છે એ આજે આપણે નવ અને દસ બે વાક્ય પહેલાં આપણે એ પૂરા કરી લેશું કે કેન જય ક્લાઇમ એ ટ્રી કેન જય જય છે એ છોકરાનું નામ છે ક્લાઇમ્બ એ ટ્રી હવે આપણે યસ અને નો બેમાં આપણે વાક્ય બનાવવાના છે કે જે આપણે ગઈકાલે શીખી જ ગયા છીએ તો યસ યસ નો સ્પેલિંગ લખી અને આ રીતના અલ્ફિરામ કરવાનો છે હી હી કેમાં અહીંયા કણે મેં મૂક્યું છે તો કે જય જય માટે હિ હિનો ઉપયોગ કર્યો છે કારણ કે એ પુરુષ વચન છે એટલા માટે યસ હી કેન સી એ એન કેન એટલે કે કરી શકે છે એવું બતાવવા માટે યસ હિ કેન છેલ્લે શું કરવાનું છે ફૂલ સ્ટોપ યસ હી કેન અને બીજું આપણે નો માં આ વાક્ય બનાવવાનું છે કે નો એન ઓ નો એટલે કે નહીં ના નો લખી અને અલ્પવિરા કેન નોટ કેન નોટનું જે આ શોર્ટ ફોર્મ છે કાન્ટ હી કેન નોટ હી પછી સી એ એન પછી ઉપર ડેસ્ક કરીને ટી હી નોટ અને છેલ્લે ફૂલ સ્ટોપ હવે આપણે દસમું વાક્ય જોઈએ તો શું છે કેન નેહા રાઈડ એ બાઇસિકલ બાયસિકલ એટલે સાયકલ રાઇડ એટલે ચલાવ કેન નેહા રાઇડ એ બાઇસિકલ નેહા છે એ કોણ છે તો કે સ્ત્રીને સ્ત્રીલિંગ સ્ત્રી વચનમાં આવશે છોકરીનું નામ છે કેન નેહા રાઈડ એ બાઇસિકલ તો આપણે પેલો આન્સર યસમાં લખીશું યસ નેહા માટે આપણે શેનો ઉપયોગ કરવાનો છે સી એસ એચ સી યસ સી કેન સી એ એન હા તે કરી શકે છે મતલબ કે તે ચલાવી શકે છે અને છેલ્લે ફૂલ સ્ટોપ યસ સી કેન કેન નેહા રાઇડે બાયસિકલ તો કે યસ સી કેન બીજો આન્સર આપણે નોમાં લખવાનું છે નો એન ઓ નો સી કેન નોટ તે ચલાવી શકતી નથી અને છેલ્લે ફૂલસો તો થઈ ગયા આ બંને વાક્ય બધાને વેરી ગુડ હવે આપણે નીચે જોઈએ શું છે કૌશમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને સંવાદ પૂર્ણ કરો સંવાદ એટલે કે જે બે વ્યક્તિ વાત કરતા હોય એમને કહેવાય સંવાદ કૌશમાં આપેલ શબ્દનો ઉપયોગ કરીને સંવાદ પૂર્ણ કરો હવે આપણને અહીંયા કૌશમાં કયા કયા શબ્દ આપેલા છે પહેલાં તો આપણે એ જોઈ લઈએ કે એસયુ આર ઇ શ્યોર શ્યોર એટલે ચોક્કસ ટુ ધ માર્કેટ ટુ ધ માર્કેટ એટલે કે બજારમાં થેન્ક યુ થેન્ક યુ એટલે કે તમારો આભાર વિલ વિલ્યુ બ્રિંગ એટલે કે તમે લાવશો એવું પૂછવા માટે વિલ્યુ બ્રિંગ હવે આપણે જોઈએ કે અમર શું નામ લખેલું છે અમર વેર આર યુ ગોઈંગ અમર વેર આર યુ ગોઈંગ અમર પછી છે વિનય આઈ એમ ગોઈંગ ખાલી જગ્યા આઈ એમ ગોઈંગ ખાલી જગ્યા હવે ખાલી જગ્યા છે એ આપણે ઉપરના જે વર્ડ આપણે વાંચ્યા એમાંથી કોઈ પણ એક આવશે બરાબર હવે અમર એમ પૂછે છે કે વેર આર યુ ગોઈંગ તમે ક્યાં જાઓ છો તો વિનય શું કહે છે કે આઈ એમ ગોઈંગ ક્યાં જાય છે તો ઉપર સ્યોર ટુ ધ માર્કેટ થેન્ક યુ વિલ યુ બ્રિંગ એમાંથી આવશે ટુ ધ માર્કેટ શું આવશે ટુ ધ માર્કેટ આઈ એમ ગોઈંગ ટુ ધ માર્કેટ હું બજારમાં જઈ રહ્યો છું આઈ એમ ગોઈંગ ટુ ધ માર્કેટ તો પહેલાં અહીંયા બધા લખી લેશે ટુ ધ માર્કેટ અને હવે એમની નીચે અમર અમર શું કહે છે કે ઓકે ખાલી જગ્યા સમ બુક્સ ફોર મી ઓકે સમ ખાલી જગ્યા સમ બુક્સ ફોર મી હવે આપણે ઉપર જોઈ લઈએ કે સ્યોર એટલે ચોક્કસ ટુ ધ માર્કેટ તો આવી ગયું છે પછી થેન્ક યુ પછી વિલ યુ બ્રિંગ તમે લાવશો એમ પૂછવાનું છે તો અમર શું કહે છે કે વિલ યુ બ્રિંગ સમ બુક્સ ફોર મી તમે મારા માટે થોડીક જે બુક્સ મંગાવો એ તમે લઈ આવશો એમ પૂછે છે તો આપણે અહીંયા લખીશું વિલ યુ બ્રિંગ બ્રિંગ એટલે લાવું વિલ યુ બ્રિંગ સમ બુક્સ ફોર મી વિલ યુ બ્રિંગ લખાઈ ગયું વિલ યુ બ્રિંગ સમ બુક્સ ફોર મી તમે મારા માટે થોડી બુક્સ લાવશો એમ પૂછે છે હવે વિનય શું કહે છે તો કે ખાલી જગ્યા શું આવે ખાલી જગ્યામાં ટુ ધ માર્કેટ લખાઈ ગયું છે વિલ યુ બ્રિંગ લખાઈ ગયું છે થેન્ક યુ અને શ્યોર શ્યોર એટલે ચોક્કસ થેન્ક યુ એટલે આભાર તો અમર પૂછે છે કે તમે મારા માટે થોડીક બુક્સ લાવશો તો વિનય શું કહે કે હા ચોક્કસ એમ તો એમના માટે આપણે અહીંયા લખીશું એસ યુ આર ઇ શ્યોર

પેલા તો આપણે કાઉન્સમાં શબ્દ જોઈએ કે હેલ્પ એચ ઇલપી હેલ્પ એટલે મદદ થેન્ક યુ એટલે આભાર કેન યુ રીડ તમે વાંચી શકો છો પછી સ્યોર એટલે ચોક્કસ આઈ કેન એટલે હું કરી શકું છું એમ હવે આપણે જોઈએ કે અનિતા ખાલી જગ્યા ઇંગ્લિશ અનિતા ખાલી જગ્યા ઇંગ્લિશ તો શું આવશે ઉપરના કૌશમાંથી તો કે કેન યુ રીડ ઇંગ્લિશ અનિતા પૂછે છે કે કેન યુ રીડ ઇંગ્લિશ તમે ઇંગ્લિશ વાંચી શકો છો તો મોના મોના શું જવાબ આપે છે કે યસ હા અને ઉપર કાઉસમાં છે આઈ કેન હા હું વાંચી શકું છું યસ આઈ કેન પહેલાં આપણે લખી લેશું કેન યુ રીડ કેન યુ રીડ ઇંગ્લિશ અને મોનાવાળા વાક્યમાં લખવાનું છે યસ આઈ કેન આઈ સી એન કેન હા હું વાંચી શકું છું પછી છે અનિતા વિલ યુ ખાલી જગ્યા મી વિલ યુ ખાલી જગ્યા મી તો ઉપર કાઉસમાં હેલ્પ થેન્ક યુ હવે આ બે છે એ તો કેન યુ રીડ અને આઈ કેન એ બે તો હવે આપણે લખાઈ જ ગયા છે એટલે આ ત્રણ જોવાના છે સ્યોર હેલ્પ અને થેન્ક યુ હવે શું પૂછે છે કે વિલ યુ ખાલી જગ્યા મી તમે મને શું તો કે હેલ્પ તમે મને હેલ્પ કરશો એમ પૂછે છે તો અહીંયા બધા લખી લેશે એચ હેલ્પ વિલ યુ હેલ્પ મી તમે મને મદદ કરશો તો મોના શું કહે છે આપણે કોઈને હા પાડવી તો આપણે શું કહીએ કે હા ચોક્કસ હું તમારું આ કામ કરીશ આપણે એમ કહીએ ને તો એમના માટે શબ્દ વપરાય સ્યોર એ સૂઆર ઈ સ્યોર તો મોના શું કહે છે કે સ્યોર એ સૂ આર ઈ અહીંયા બધા લખી લેશે સ્યોર અને પછી અનિતા શું કહે છે ખાલી જગ્યા મોના થેન્ક યુ મોના આપણું કોઈ કામ કરે તો આપણે શું કહીએ છીએ કે થેન્ક યુ આપણે એમનો આભાર માનીએ છીએ એટલે અનિતા કહે છે કે થેન્ક યુ મોના તો અહીંયા બધા સ્પેલિંગ લખી લેશે ટી એન કે વાય ઓયુ થેન્ક યુ થઈ ગયું બીજો પહેરો બધાને કમ્પ્લીટ થઈ ગયો વેરી ગુડ હવે આપણે ત્રીજો જોઈએ કે શું છે ત્રીજા પેરેગ્રાફમાં ટેલર પેલો સ્પેલિંગ શું છે ટેલર એટલે દરજી હી ઇઝ રમેશભાઈ હી એટલે તે તે રમેશભાઈ છે વોટ ઇઝ હી ડોઈંગ તે શું કરે છે ડોઈંગ એટલે કરું કે વોટ એટલે શું વોટ ઇઝ હી ડોઈંગ તે શું કરે છે પછી છે યસ હી ઇઝ હા તે છે

આન્સર આપેલો છે કે હી ઈઝ રમેશભાઈ શું આવશે અહીંયા ખાલી જગ્યામાં હી ઈઝ રમેશભાઈ કિરણ પૂછે છે કે હું ઈઝ હી તે કોણ છે તો સુરત શું કહે છે હી ઈઝ રમેશભાઈ તો બધા અહીંયા લખી લેશે હી ઈઝ રમેશભાઈ હવે કિરણ કિરણ શું કહે છે કે ખાલી જગ્યા તો ટેલર પછી વોટ ઇઝ હી ડોઈંગ તો કિરણ શું પૂછે છે કે વોટ ઇઝ હી ડોઈંગ ડોઈંગ એટલે કરવું હી એટલે તે વોટ એટલે શું કે તે શું કરે છે સૂરજે શું કીધું કે તે રમેશ ભાઈ છે તો કિરણ શું પૂછે છે કે વોટ ઇઝ હી ડોઈંગ તે શું કરે છે તો અહીંયા બધા લખી લેશે વોટ ઇઝ હી ડોઈંગ

હવે કિરણ છે એ શું પૂછે છે કે ઇઝ હી એ ગુડ ખાલી જગ્યા હી એટલે કે તે તે સારા શું છે તે સારા તો ઉપર આપણે કાઉન્સમાં જોઈ લે કે ટેલર ટેલર એટલે દરજી તો કિરણ શું પૂછે છે કે ઇઝ હી એ ગુડ ટેલર તે સારા એવા દરજી છે એમ પૂછે છે તો અહીંયા બધા લખી લેશે ટેલર નો સ્પેલિંગ ટી એલ ઓર ટેલર ઈઝ હી એ ગુડ ટેલર છે યસ હી ઈસ હા તે છે શું છે તો કે સારા ટેલર સુરત શું આન્સર આપે છે યસ હી ઈસ તો અહીંયા નીચે છેલ્લે બધા લખી લેશે યસ પછી પછી કરવાનો હી કે છે થઈ વેરી ગુડ ફરી વાર આપણે એક વખત જોઈ લઈએ કે કદાચ તમને માં આ રીતના પૂછવામાં આવે કે કૌશમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને સંવાદ પૂર્ણ કરો પહેલાં તમારે બધા શબ્દ છે એ વાંચી લેવાના પછી નીચે જોવાનું કે વિનય છે કે આઈ એમ ગોઈંગ ટુ ધ માર્કેટ હું માર્કેટ જાઉં છું તો અમર પૂછે છે કે ઓકે વિલ યુ બ્રિંગ સમ બુક્સ ફોર મી તમે મારા માટે થોડી બુક્સ લઈ આવશો તો વિનય શું કહે છે સ્યોર ચોક્કસ અમર શું કહે છે થેન્ક યુ તમારો આભાર તમે પહેલાં ઉપર વાક્ય વાંચી લેવાનું પછી જોવાનું કે આ વાક્ય છે થેન્ક યુ એ ક્યાં આવશે સ્યોર છે એ ક્યાં આવશે પછી ટુ ધ માર્કેટ છે એ ક્યાં આવશે એટલે પહેલાં તમારે આખે આખો પેરેગ્રાફ વાંચી લેવાનો પછી આ વાક્ય છે એ કયું વાક્ય ક્યાં આવશે એ વ્યવસ્થિત નિરાતે વાંચી અને પછી લખવાનું છે તો એક વખત તમે લોકો બધા જે આજે કરાવ્યું છે એ રફ નોટમાં કેવી રીતે પેલા ઉપર આ બધા સ્પેલિંગ લખી લેવાના કાઉન્ટ્સના હેલ્પ થેન્ક યુ કેન યુ રીડ સ્યોર આઈ કેન બરાબર પછી શું લખવાનું નીચે કે અનિતા અનિતાનું સ્પેલિંગ લખીને ખાલી જગ્યા ઇંગ્લિશ પછી મોના યસ ખાલી જગ્યા પછી ત્રીજી લીટીમાં અનિતા વિલ યુ ખાલી જગ્યા મી આ રીતના જે વાક્ય હોય ચાર હોય પાંચ હોય આખે આખો પેરેગ્રાફ છે એ લખી લેવાનો પછી તમારે જાતે ટ્રાય કરવાની કે અહીંયા કયું વાક્ય આવશે ઉપર તો તમે કાઉન્સમાં લખેલા જ છે તો તમારે બધાએ જાતે પ્રયત્ન કરવાનો અને પછી તમારે બુક્સમાંથી જોઈ અને ચેક કરવાનું કે કેટલી ભૂલ છે મારી ક્યાં ભૂલ છે જેથી કરીને એ ભૂલ છે એ વારંવાર થાય નહીં તો આ રીતના બધા નોટમાં પ્રેક્ટિસ કરી લેશે ફરી મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં ગુડ બાય